રાજપીપળાથી સાગબારાને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર બની જતા વાહન ચાલકોની હાલત કફોડી બની જવા પામી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટરથી નહીં પરંતુ વાહન માર્ગે રસ્તાનું નિરીક્ષણ કરે તેવી માંગણી ઉઠવા પામી છે. રાજપીપળાથી સાગબારા સુધીનો જે સ્ટેટ હાઈવે છે તે લાખો કરોડો રૂપિયાના ખર્ચે 5 થી 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલો રસ્તો જે ખૂબ જ ખરાબ હાલતમાં છે. થોડા દિવસ પહેલા જ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવો હેલિકોપ્ટર દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામની મુલાકાત લીધી હતી. જોકે તેવો હેલિકોપ્ટરને બદલે બાઇક કાર ટ્રાઇબલ વિસ્તારની મુલાકાત લેશે તો જે રસ્તાઓની ખરાબ પરિસ્થિતિ છે તે સુધરશે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે અને હમણાં 4-5 દિવસ પહેલા જ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી અહીંયા સાગબારા જાવલી ગામની મુલાકાતે લીધી હતી. તો મારે મુખ્યમંત્રી સાહેબશ્રીને કહેવું છે કે તમે ડાયરેક્ટ હેલિકોપ્ટર દ્વારા આવી અને જાવલી ગામની મુલાકાત લો છો, પણ જે નર્મદા જિલ્લાના જે આવા મેઇન રસ્તા છે, જે લાખો કરોડો રૂપિયાના ખર્ચે તમે આવા રસ્તા બનાવો છો, આજે આ જુઓ આ કેટલી ખરાબ પરિસ્થિતિ છે. આ 6 મહિનામાં બનેલો રસ્તો આજે ખુલ્લે આજે ભ્રષ્ટાચારીમાં દેખાઈ રહ્યો છે. અત્યારે રસ્તામાં અમે આવ્યા તો 3 થી 4 ગંભીર એક્સિડન્ટો થયા. આનો જવાબદાર કોણ? સરકાર જે વિકાસની વાતો કરે છે કે અમે આટલો આટલો વિકાસ કર્યો, પણ વિકાસની સાથે સાથે તમે આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છો.